વિષ્ણુનો ફોન લાગ્યો નહીં કે પછી મંથન કરવાની ના પાડી? હા, એ શું આ કરો છો યાર? રાતના 12 વાગે ખાતરી કર્યા વગર ગમે ત્યાં આંગળી ફેરવે રાખો છો? જો, મારી એક વાત યાદ રાખજો, આજે ને અમૃત જવેરીનો ફોન નથી, આ કુંદન ઠાકોરનું ઘર છે. અમૃત જવેરીનો ફોન નંબર બદલાઈ ગયો છે. અને જુઓ, 1 મિનિટ ત્રીજી વાર ફોન નહીં કરતા, એણે મને ફોન નંબર આપ્યો છે, લખી રાખ્યો છે ક્યાંક. 24 કલાકમાં 34 વાર ફોન આવી ગયા. હા, લખો 2202032209123 નહીં, પરમ દિવસથી નહીં, લખી લો 2202232 અને જોડો એને અમૃત જવેરીને. અને જોજો, પાછા પરણેલો હોય તો સવારે જોડજો, હમણાં નહીં જોડતા, ડિસ્ટર્બ નહીં કરતા એને. અહીંયા તો પરણેલા ને નહીં પરણેલા જેવું જ છે. કોને પરણ્યા, કેવી રીતે છૂટા પડ્યા, અને આજે પાછી હું શું કામ આવી એ પણ કહી દો એ ભાઈને. કહું છું, હલો, મૂકી દીધો. ચિંતા નહીં કર, એ પેલા અમૃત જરૂરી માટે બીજા કોઈનો ફોન આવશે ને ત્યારે કહી દઈશ. ઓ ગોડ, શાંતિથી ઊંઘવા નહીં મળ્યા ઘરમાં. હલો હલો, અમૃત જવેરી? બ્લડી માસ્ટર, શું થયું? ફોન મૂકી દીધો સાલાએ. ખબરદાર અમૃત જવેરી, ફોન મૂક્યો છે તો તારી એકની એક દીકરી જાનથી જશે. ધ્યાનથી સાંભળ મારી વાત. શું? વેક અપ અમૃત જવેરી એન્ડ લિસન ટુ ધીસ વેરી કેરફુલી. તારી એકની એક દીકરી હિના પંચગીરીની હોસ્ટેલમાંથી પાછી આવતી હતી ત્યારે અમે એને ઉઠાવી લીધી છે. શી ઇઝ બીન કિડનેપ્ડ. વોટ? યસ, પોલીસને જણાવવાની કોશિશ કરી છે તો તું એને જીવતી નહીં જોવે. પણ ટેલ મી હુ આર યુ. 25 લાખ તૈયાર રાખજે, કાલે સવારે ફોન કરીશ. હલો હલો હલો, શું કરે છે તું? સિગરેટ શોધું છું. નથી નથી એમ કહેતો તને. સિગરેટ તો નથી, એટલે તો ઠૂંઠા શોધું છું. ઓ ગોડ, ઇમ્પોસિબલ. વળી પાછું શું છે તારે? રત્ના, કોઈક રમત આદરી લાગે છે. કોણે? અરે હમણાં જે ફોન આવ્યો ને, મને કહે છે કે અમે તમારી દીકરીને ઉઠાવી ગયા છીએ અને બદલામાં 25 લાખ રૂપિયાની માગણી કરે છે. અરે અહીંયા બોલો કેમ? અરે ખબર નથી કે એક જમાનાનો વિખ્યાત એક્ટર કુંદન ઠાકોર વાંચ્યો છે, એને કોઈ સંતાનો નથી, મુફલિસની જેમ ઠૂઠા વીણીને પીએ છે. એમ નથી યાર, એને મન હું નહોતો. અરે વાહ, મારે મન પણ એમ જ નહોતું. એ છે ને, મને અમૃત ઝવેરી માને છે. કોણ અમૃત ઝવેરી? અમીચંદ પારણચંદ જ્વેલર્સ નો પાર્ટનર. અરે હા,
એ પણ તારી હિન્દી ફિલ્મોનો જોડિયા ભાઈની જેમ તારા જેવો જ દેખાતો હશે નહીં? એમ નથી યાર, એને તો મેં જોયો પણ નથી. અરે હા, તું ક્યાંથી જુએ? તમે લોકો તો ફિલ્મની છેલ્લી રીલમાં મળવાના છો નહીં? કમ ઓન ડેમિટ યાર, યુ તું બરાબર જાણે છે રત્ના કે આ મુંબઈમાં છે ને છાશ વારે ટેલિફોન નંબરો બદલાયા કરે છે. તો હવે આ અમૃત જવેરીનો ફોન નંબર બદલાઈ ગયો છે. હવે એનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે એની દીકરીનું અપહરણ થઈ ગયું છે અને કિડનેપર બદલામાં 25 લાખ રૂપિયા માગે છે. તો અમૃત જવેરી પણ કોમિક માણસ છે યાર. એ મને શું કહે છે ખબર છે? મારે બે બૈરી છે. હા, બે બૈરી છે. એક મારા ઘરમાં છે ને એક તમારા ઘરમાં છે. પહેલી બૈરીનું નામ કંચન અને બીજી બૈરીનું નામ ટેલિફોન. પહેલી બૈરી વાત વાતમાં કપડાં બદલે છે અને બીજી બૈરી વાત વાતમાં ટેલિફોન નંબર બદલે છે. મને કહે કે ગઈકાલ સુધી જે તમારો નંબર હતો ને હવે મારો નંબર છે, એટલે પછી એણે મને એનો નંબર આપ્યો. કેમ? એટલે એના માટે ફોન આવે તો હું એને ફોન કરીને કહી શકું ને કે ભાઈ આ તમારો ફોન આવ્યો તો એમ. કેમ? એને ખબર હતી કે એની દીકરી કિડનેપ થવાની છે, એટલે કિડનેપરનો ફોન આવે તો તું અમૃત છવેનો નંબર આપી શકે. કરી આપ. સડી ગયેલી સેન્સ ઓફ હ્યુમરને બાજુએ રાખી છે ને. સડી ગયેલી સેન્સ ઓફ હ્યુમર. થેન્ક યુ મિસ્ટર ગુંડન ઠાકોર. પણ સેન્સ ઓફ હ્યુમર કોને કારણે સડી ગઈ છે ખબર છે તમને? મારે લીધે. હા, ઓબ્વિયસલી. એક જમાનાની આ રત્ના મુનિમ, હસતી રમતી રત્ના મુનિમ, આ કેરેક્ટર એક્ટર કુંદન ઠાકોરના પ્રેમમાં પડી. અરે કારું કૂતરું કરડ્યું હતું જે તમારા પ્રેમમાં પડી. પડી તેવી પડી વડ ખાઈને કે આ દિવસ સુધી કળ નથી વળી. બુલશિટ. મારી હાલત એવી જ થઈ ગઈ છે. બુલશિટ. તું ઝઘડો કરવા આવી જાય છે? ના, હું જ્યાં પેઇંગ ગેસ બનીને રહેતી હતી ને ત્યાં પહોંચવાના ટેક્સી વાળાએ મને 500 રૂપિયા કહ્યા. રિક્ષાવાળાને કીધું કે ભાઈ ખાર જાના હે, તો કે 125 રૂપિયા લેગા મેડમ. મેને કહ્યું ભાઈ ખાર જાના હે, ખાલિસ્તાન નહીં જાના હે. બસ એ પૈસા, એ 350 રૂપિયા બચાવવા માટે હું આ ઘરમાં આવી. એ જ વાત ચાલી. પૈસો પૈસો પૈસો. જિંદગીનું મૂળ શું તો કે પૈસો. જિંદગીમાં મહત્વની વાત શું કે પૈસો. તમે જ્યારે મારી સાથે પરણ્યા ને ત્યારે ત્યારે છે ને મારા પ્રેમમાં હતા ને ત્યારે હું પ્રખ્યાત હતો. પરણ્યા ત્યારે હું પૈસાદાર હતો અને પછી પૈસા ખૂટવા માંડ્યા અને સાથે સાથે તમારી લાગણી પણ ખૂટવા માંડી. એ કોને કારણે ખૂટી? આ પૈસા કોને કારણે ખૂટ્યા? એ પણ મારે લીધે. ના, તારા અહમને લીધે. હું કુંદન ઠાકોર આવા બે પૈસાના રોલ કરું? અરે પેલો ઓમપુરી ગાંડો છે, પેલો શફી ઇનામદાર તો સાવ અક્કલ જ નથી એનામાં. એમાં ને એમાં ઓલો ઓમપુરી આગળ વધી ગયો અને ઓલો શફી ઇનામદાર 17 થઈ ગયો ને તમે રહી ગયા 18 ના 18. ઠીક છે ભૂલતી નહીં. એક જણા જમાનામાં કુંદન ઠાકોર છે ને એક્ટિંગમાં બધાનો બાપ હતો. બાપ? હા હતો ને. એટલે જેમ મનમાં આવતું તું એમ એલફેલ બોલવાનું. દારાસિંહને જઈને કહી દીધું. અરે જેણે પોતાની ફિલ્મમાં તને એના કરતાં મોટો રોલ આપ્યો એને તે કહી દીધું, પાપાજી હા જાઓ, જા કે ઘર પર બેઠ કર કુશ્તી લડો, એક્ટિંગ આપકા કામ નહીં હૈ. બરાબર છે. પહેલવાનો ને એક્ટિંગ સાથે લાગે કે શું વળગે? તે તો કોઈને નહોતા છોડ્યા. પેલા પ્રેમ ચોપડા, વિનોદ મહેરા. અરે તારું બે પૈસાનું વિનોદ મહેરુ. આવું મને કહે છે કે સાહેબ તું ક્યાં હે, થોડા હાઈટ મેં માર ખાતે હો. મેં કીધું એ બરાબર હે, હાઈટ મેં માર ખાતા હું, લેકિન ઇન ધીસ ફિલ્મ આઈ વિલ કટ યુ ટુ માય સાઈઝ એન્ડ આઈ પ્રૂવડ ઇટ. 5 વર્ષ પહેલા મારો જમાનો હતો. ભૂલતી નહીં. નથી ભૂલી. 5 વર્ષ પહેલા તારો જમાનો હતો. તું સ્ટાર હતો કુંદન. પ્રોડ્યુસરોની લાઈન લાગતી હતી. 50 માણસનું ટોળું તારા ઘરની બહાર તારા હસ્તાક્ષર લેવા માટે ઊભું રહેતું. હા રત્ના મુનિમ, તને ભગવાન સમજીને તારા પ્રેમમાં પડી. મારા સગાવાલાઓની વાતોને ઠોકર મારીને આ ઠાકોરની સાથે લગ્ન કર્યા. અરે જો ઠાકોરજીને પૂજ્યા હોત ને તો આજે મોક્ષ મળી ગયો. ઝેર ભર્યું છે તારી જીભમાં છે ને, ઝેર ભર્યું છે ઝેર. આ ઝેર કોણે ભર્યું?
અરે હું જે બોલું છું ને એ મોઢા પર બોલું છું. જ્યારે તે તો મને છેતરી છે. પાંચ પાંચ વર્ષ સુધી હું તને ચાહું છું એમ કહી દે તે મને છેતરી છે. કમ ઓન કમ ઓન, તા હું તને પ્રેમ કરતો હતો ને આજે પણ કરું છું એન્ડ યુ નો ઇટ ડેમ વેલ. કરે છે ને.